ચારિત્ર પદના દિવસે તમને એટલી જ વાત કરવાની આજે પરમાત્માને એવી પ્રાર્થના કરજો ભગવાન લોંગ જમ્પ તો ઘણા માર્યા હવે એવી શક્તિ આપ કે હું પણ આ નાના બાળકની જેમ લોંગ જમ્પની જગ્યાએ હાઈ જમ્પ માં હાઈ જમ્પ એટલે ચોથે માળે ચડીને ઉપરથી નીચે પટકાવાનું નથી આમાં તો ભવો બહુ ભૂતકાળની અંદર કર્યા છે

આવો હાઈ જમ્પ છે મારે એ પ્રભુના શાસનનો શાસન નો સાધુ છે સાચું બોલો હાઈ જમ્પ આઠ વર્ષ નો મારી શકે અઢાર વર્ષ નો મારી શકે અઠયાવીસ વર્ષ નો આડત્રીસ વર્ષ નો કે અડતાલીસ વર્ષ નો કોણ મારી શકે કોણ મારી શકે આઠ વર્ષે મારી શકાય મારી શકાય હવે હું તમને પૂછું આ બાળક તો સાડા અગિયાર વર્ષ નો આનાથી એક નાનું બાળક હોય

આ નાની ઉંમરમાં એના મા બાપને એને શું કહ્યું આ નાની ઉંમર એને શું જોયું એને શું સંસારના સુખ જોયા એને શું સંસાર ભોગવ્યો એને શું ખાધું અરે આ ઉંમરમાં ન અપાય થોડો આખો સંસાર જોઈ લેવાનો હોય અને તમને ખબર છે દીક્ષા લીધા પછી કેટલો વિહાર કેટલા કષ્ટો કેટલા લોચ કેટલા સ્વાધ્યાય કેટલી તપસ્ય કેટલું બધું ગુરુનું માનવાનું એટલે મારે તમને એમ કેવું છે કે કોઈ દીક્ષા લેવા તૈયાર થાય એટલે તમે આખું દુઃખનો ઇન્ડેક્સ લાવીને મૂકી દો તકલીફ નો જાણે કોઈ અહિયાં પાર નથી એટલે અમે બધા અહીંયા દુઃખી ભેગા થયા સાચું બોલો હવે મને જવાબ આપો અમે વધારે દુઃખી કે તમે વધારે દુખી છો તો સુખી થવું છે ખાલી બોલવા પૂરતું છે એક બાળક દીક્ષા લેવા તૈયાર થાય ને તમારી પાસે આમ આર્ગ્યુમેન્ટોની સિરિયલ તૈયાર છે ભલા માણસ તમારો ક્યાં લે છે કોકનો લે છે તોય તમારા પેટમાં દુખે એને નીચે ઉતારવાનો કે ઉપર ચડાવવાનો ભલા માણસ લેવા છે આજ માર્ગ પણ જેવી નહીં કે તમને ખબર છે હું જેવું કહીશ ને કે દીક્ષા લેવા જવીશ તો ઓલોય સંભળાવશે તો કાકા તમે હું કામ રહ્યો છો આલો આપણે બેવ લઈએ હું લઉં નહીં જેમ મોદી કે હું ખાવ નહીં અને ખાવા દઉં નહીં એમ તમારામાંના કેટલાક સંસાર રસિકોએ જાણે નક્કી કર્યું છે હું લઉં નહીં અને તને લેવા જીન શાસનની મહાનતા જુઓ છેલ્લા વીસ વર્ષની અંદર ચારિત્રની અંદર એક બાજુ એકવીસમી સદી ચાલુ છે સોશિયલ મીડિયા થી લઈ રોજ સવાર પડે છે એવી આઈટમો આ ભોગ સુખની બહાર નીકળે છે બલબલા આ સંસારમાં ધ્રુજાવી દે છે અને એની સામે દર વર્ષે દર વર્ષે મિનિમમ સો થી વધારે દીક્ષાઓ આજની શાસનમાં વર્તમાન કાળમાં થઈ રહી છે તમે સાંભળો છો કે નથી સાંભળતા તમે જુઓ છો કે નથી જોતા અને મારો એવો સર્વે

વીસ વર્ષ એની સાથે એના માતા અને પિતાઓ પણ નીકળે છે આ બેઠેલી શ્રમણીઓને તમે જુઓ તો તમને ખબર પડે આખે આખા કુટુંબો એ લીધી બે દીકરી હોય એક દીકરો કે એક દીકરી હોય એના મા બાપ તૈયાર તો ખાલી દીકરી કે દીકરો થયો હોય અને એ જયારે નીકળે ત્યારે એના મા બાપને તૈયાર કરે અમારા વગર તમે શું કરશો આજે ઠીક છે તમારા હાડકાં ચાલેસ આવતીકાલે તમારા પણ હાડકા ઢીલા પડશે ત્યારે સંસારમાં કર્મોના પોટલા બાંધશો એના કરતા બેઠાશ અમારી સાથે તમે પણ નીકળો જે બાપના બે પ્રતિક્રમણના ઠેકાણા નહોતા એ બાપ ને દીકરાઓએ તૈયાર કર્યા અને બાપ ભણી ગણી પોતાના સંતાનોની સાથે ચારિત્રના માર્ગે ચાલશે